अने माइनस माइनस बे बराबर माइनस बे। तो चलो आपणे जोईए माइनस बे माइनस माइनस बे तो हवे शुं थाय, तो के माइनस बे छे माइनस माइनस शुं थई जाय प्लस बे, एटले के माइनस प्लस माइनस શું થશે તો કે એક માઇનસ છે અને પ્લસ છે તો શું થઈ જાય તેની બાદ બાકી, તો બે માંથી બે જાય તો ઝીરો, તો આપણે શું કીધું છે આવે છે કે માઇનસ બે, તો આવેદન કેવું છે તો કે ખોટું। હવે જોઈએ આપણે નવમું, તો તેમાં શું કીધું છે માઇનસ ત્રણ વત્તા માઇનસ ત્રણ વત્તા માઇનસ ત્રણ, તો ચાલો જોઈ લઈએ માઇનસ ત્રણ વત્તા માઇનસ ત્રણ વત્તા માઇનસ ત્રણ શું કરવાનું છે આ બધાનો, તો કે સરવાળો, તો માઇનસ ત્રણ વધે ઓછે ઓછા માઇનસ વત્તા વધે ઓછે ઓછા, તો હવે બધા માઇનસ છે તો બધાનો શું થશે સરવાળો, એટલે કે ત્રણ ને ત્રણ છ, છ ને ત્રણ નવ, પણ કેવા માઇનસ, એટલે કે માઇનસ નવ, તો જુઓ માઇનસ નવ આવ્યા છે એટલે આવેદન કેવું છે તો કે સાચું। હવે જોઈએ આપણે દસમું, તો તેમાં શું કીધું છે તો કે ઝીરો ઓછા ઓછા દસ, તો હવે ઝીરો છે તો ઝીરો એમના એમ, હવે ઓછે ઓછે શું થઈ જાય વત્તા દસ, એટલે કે શું આવે તો કે દસ, આ શું થઈ ગયો તો કે આપણે પ્લસ દસ આવે, પણ આમાં શું કીધું છે માઇનસ દસ, તો આવેદન કેવું છે ખોટું। ઓકે તો ચલો ફટાફટ બધાને સમજાઈ ગયા, હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર પાંચ, શું કીધું છે કે નીચેના પૂર્ણાંકોનો એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવો, આ જે પૂર્ણાંકો આપણને આપ્યા છે એ એક જ સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાના છે, તો ચાલો આપણે દર્શાવી દઈએ। હવે આ દર્શાવતા તો બધાને આવડતું જ હશે, આવડે છે ને, આ તો આપણે અગાઉ શીખી ગયા ને, તો ચાલો આપણે દોરી લઈએ। શું કરવાનું તો કે વચ્ચો જ ઝીરો, પછી ઝીરો ની જમણી બાજુ કઈ સંખ્યા આવે તો કે ધન સંખ્યાઓ, એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત, અને ડાબી બાજુ કઈ સંખ્યા આવે તો કે ઋણ, એટલે કે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત માઇનસ આઠ। તો જુઓ હવે આપણને કઈ દર્શાવી દીધી છે પેલા, તો પેલા કીધું છે છ, તો છ ક્યાં છે આ રે, તો એમાંથી શું કરવાનું રાઉન્ડ, પછી તો કે માઇનસ આઠ, તો માઇનસ આઠ ક્યાં છે આ રે, તો માઇનસ આઠ ઉપર રાઉન્ડ, પછી પછી કીધા છે ઝીરો, તો ઝીરો ઉપર આપણે રાઉન્ડ, પછી બે, તો બે ઉપર પણ રાઉન્ડ, અને છેલ્લે કીધા છે માઇનસ બે, તો જો માઇનસ બે પણ થઈ ગયા, તો જો બધા બધા થઈ ગયા છ માઇનસ આઠ ઝીરો બે અને માઇનસ બે, તો બધા એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવાઈ ગયા। તો ચલો આવું હવે બીજું પૂછવામાં આવે, બધાને આવડે ને, યસ, તો ચલો હવે જોઈએ આપણે છઠ્ઠું, તો તેમાં શું કીધું છે પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંની કઈ સંખ્યા ડાબી બાજુએ છે તે લખો, હવે કીધું છે ડાબી બાજુ કઈ સંખ્યા આવે ને એ કહેવાનું છે, તો જુઓ ત્રણ અને સાત, તો ત્રણ અને સાત, તો સાત થી આપણે ડાબી બાજુ ખસવું પડે ત્રણ આગળ જવું હોય તો, તો ડાબી બાજુ કઈ આવે તો કે ત્રણ, પછી માઇનસ બે અને દસ, હવે માઇનસ બે અને દસ, તો આપણે ડાબી બાજુ માઇનસ દસ આવ્યા, તો માઇનસ દસ કેવા કહેવાય તો કે ડાબી બાજુ આવશે। તો ફ્રેન્ડ્સ આ તો સાવ સહેલું છે, આ તો બધાને આવડશે, આવડશે ને, તો આ તમારે સેલ્ફ કરવાનું। ઓકે તો આપણે એક વાર જોઈ લઈએ ઝીરો અને માઇનસ ચાર, તો ઝીરો ની માઇનસ ચાર કઈ બાજુ આવે તો કે ડાબી બાજુ, એટલે કે શું આવશે માઇનસ ચાર, પછી માઇનસ તેર, માઇનસ તેર અને માઇનસ માઇનસ તેર અને નવ, તેમાં ડાબી બાજુ કઈ આવશે તો કે માઇનસ તેર, એટલે કે માઇનસ તેર, પછી ત્રણ અને માઇનસ સિત્તેર, તો ત્રણ અને માઇનસ સિત્તેર, તો માઇનસ સિત્તેર ગયા ડાબી બાજુ ગયા, એટલે શું આવશે માઇનસ સિત્તેર, પછી નવ અને ઓગણીસ, તેમાં નવ અને ઓગણીસ માંથી ડાબી બાજુ કઈ સંખ્યા આવે તો કે નવ આવે, એટલે કે નવ। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર સાત, શું કીધું છે પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો, હવે આપણે ઉપર ડાબી બાજુ જોયું હતું ને,
तो क्या आपने पहुंचिया तो के 3
तो शू तो के माइनस बे वत्ता पांच केटला थाय वत्ते ओछे ओछा एटले के बादबाकी एटले के त्रण पण मोटा निशानी एटले त्रण એટલે કે આપણે માઇનસ બે થી શરૂ કર્યું તો કે એક બે ત્રણ ચાર ને પાંચ ક્યાં પહોંચી આપણે તો કે ત્રણે એટલે શું આવશે તો કે ત્રણ એટલે કે માઇનસ બે વત્તા પાંચ એટલે શું આવશે ત્રણ એટલે કે ફ્રેન્ડ સમજાઈ ગયું ને વત્તા પાંચ ઉમેરીએ ને આપણે તો હવે આવી રીતના સંખ્યારેખાનો ઉપયોગ કરીને બધાને દાખલા જવાબ મેળવતા આવડે ને યસ तो चलो आवाज़ आगे सीखा तो चलो आप आगे जो लीए ओके।